એકાવન વર્ષ પૂરા અને બાવન વર્ષ ચાલતું હતું ત્યારે માએ વિદાય લીધી છે અને સ્વદેહે ગયા છે માં. હમણાં સુવાપ પ્રોગ્રામ કરી આવ્યો, માનું જન્મસ્થળ જે છે આ સુવાપ, ત્યાં હું પ્રોગ્રામ કરી આવ્યો ને આ અવળાઈનો જૂનો થડો છે આમ પાણા પથ્થર ને વિશમાં થડો ને માતા માથે ખાલી આમ કરેલું છે સજા જેવું બધું. ત્યાં હું જઈ આવ્યો, મને ત્યાં વડીલો એ કીધું અહીંયા માં કરણી જોતમાં જોત થઈ અને વયા ગયા છે સીધું સ્વદેહે શરીરે, નહીતર ગમે અહીંયા અવતાર કોઈ દેવ લીએ માતાજી લીએ તો એનું શરીર પડે એટલે એને અગ્નિદાહ દેવો પડે પણ આ સમાધિ દીએ આપણે ત્યાં. પણ આ તો સ્વદેહે જોતમાં જોત મળી અને કરણીજી ગયા છે. પણ ઈ કરણા દે ઈ જગદંબા ઈ માં ઈ હિંગળાજ નો અવતાર હતા. આ કરણી એટલે એમના પિતાજીને મેહાજીને પાંચ પાંચ દીકરીઓ, દીકરો નહીં. અને હજી પણ એવી માન્યતા હોય તો એ વખતે તો કેવી માન્યતા હશે, પાંચ પાંચ દીકરીઓ. અને પછી એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, છ વાર ને સાત વખત જાત્રા હિંગળાજની કરવા માટે જાય છે સનાતન ધર્મમાં. એકાવન શક્તિપીઠમાં આપણે ત્યાં બહુ મોટું પ્રમાણ અને બહુ મોટી માન્યતા એવી ભગવતી બલુચિસ્તાનમાં કોહલાની પહાડની માથે હિંગળાજ બેઠી છે પાકિસ્તાનમાં. હાથ યાત્રા કરી, હાથ વખત પગે હાલીને ઈ વખતે એટલે મોતના મોઢામાં જાવું, ઈ રણમાં આજ પણ બીક લાગે, ઈ રણમાં ઈ વખતે કોક જ જીવતું રહીએ, નહીતર ત્યાં પૂગે કે ન પૂગે એનું કાંઈ નક્કી નહીં. એવી વાહ વાહ પધારો પધારો ગિલવા. એટલે એવી હાથ વખત, ટૂંકમાં વાત કરું તમને, હાથ વખત કરણીજીની યાત્રા પેદલ કરી, મેહાજી હિંગળાજની યાત્રા કરી કરણીજીના પિતાશ્રીએ, હાથની વખત ગયા અને ઈ પગ બળે છે, પગમાંથી ખાલા પડી ગયા છે, ધગધગતો તડકો છે. હાથની યાત્રામાં એમ લાગ્યું સકર ચડવા મીડી, તડકો લાગ્યો હવે પડી જાય. હિંગળાજમાં એ પૂગ્યો, એમ થયું બસ હવે મારું મૃત્યુ નજીક છે, માના દર્શન કરી લઉં. અને ઈ વખતે કહેવાય છે કે ઈ પ્રાર્થના કરે છે માને, હું કહેતો તો આ થોડુંક કંઈક નવું કરવું છે મારે, કાયમ હું થોડી મિનિટ થોડા સેકન્ડો માટે, 30 સેકન્ડ માટે બે હાથ ઊંચા કરીને શિવની વંદના કરાવું છું. શિવ તો શિવ જ છે, પણ આજ કરણીજીના પિતાશ્રી મેહાજી હિંગળાજની યાત્રાએ જાય અને હિંગળાજની હામાં ઊભા અને માની સ્તુતિ કરી, ઈ મારે ઈ જ તાલમાં કરવી છે. બે હાથ ઊંચા કરી 30 સેકન્ડ માટે મને બધાય તાલ આપજો, જે તાલ કાયમ આપણે વગાડી છે ઈ જ તાલમાં. મેહાજી તમે ચિત્ત ન્યા રાખજો, મેહાજી હિંગળાજની હામાં બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે બેઠા છે અને ન્યા પ્રાર્થના કરે છે, હે માં હવે પ્રસન્ન થા, મારે દીકરો નહીં, મારો વંશ નહીં રહે. અને શું પ્રાર્થના કરે છે કવિ કે, બે હાથ ઊંચા કરી હો, પ્રચંડ દંડ બાહુ દંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કુંચ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કુંચ કુંડલા મનોહરી નિકંદ કામ ક્રોધ તે તસુર કાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજન નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજન પ્રચંડ દંડ બાહુ દંડ યોગ નિંદ્ર ભૈરવ ભુજંગ કેશ કુંડલા કંઠલા મનોહરી નિકંદ કાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની નમસ્તે માત હિંગળાજ નિર્મળા નિરંજની નમસ્તે માત હિંગળાજ નિર્મળા નિરંજની. ધન્યવાદ, આભાર. બાપો બાપો જય હો. પ્રાર્થના કરી જગદંબાને અને હિંગળાજને પ્રાર્થના કરી એક પછી એક સ્તુતિઓ ગાતા જાય છે. નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા ધમો નમો ધારની કોટ બ્રહ્માંડ કાયા, હે માં પ્રસન્ન હો, હે માં હું ચારણ મેહાજી તારા આંગણે આવ્યો, તારો પરમ ઉપાસક હાથની વાર આવ્યો, વ્યાય દેહ પાડી દઉં. અને થઈ પ્રસંગ, હિંગળાજ ભાઈ ખમા ખમા ખમા, મારો બાપ ખમા, પ્રસન્ન થઈ ગઈ માં, માગી લે ચારણ, કે ચારણ ને બીજું કાંઈ ન જોઈએ, મારે ગાડી બંગલા બીજું કાંઈ, ઘોડા હાથી રથ કાંઈ જોતા નથી, બસ મને એક દીકરો દે, મારો વંશ રહી જાય. હું પાપી ચારણ છું, મારા મારા આંગણામાં દીકરો ન હોય, પાંચ પાંચ દીકરીઓ હોય, કે વંશ રાખવો છે
કે હા તમારા હાથની પેઢીના દાદાનું નામ શું કે ખબર નહીં મે હાજી હિંગરાજ કે છો બલુચિસ્તાનમાં કોહલાના પહાડમાં છે તારી હાથની પેઢીમાં તારા દાદાનું નામ શું છે કે એ તો ખબર નથી માં ખબર નથી કે ના કે તો વંશ રાખીને શું કામ છે હાથની પેઢી તારા દાદાના નામની તને ખબર ન હોય તો એવા વંશને શું કરવો તો કે માં તો શું કરું દુનિયાનો વ્યવહાર છે સંસારનો દીકરા વગર તો ન ચાલે કે સૂર્ય ચંદ્રના તેજ રીએ તાહુંથી તારું નામ રીએ એવી કરણી નામે રીધાબાઈ નામે હિંગળા જ પોતે તારા આંગણામાં આવું છું પછી શું વાત હોય ભલામાં સૂર્ય ચંદ્રના તેજ રીએ તાહુંથી તારું મેહાજી નામ રીએ બે પતિ પત્નીનું દેવલભાઈનું અને તારું એવા નામથી હું દીકરી તારે ની અવતાર લઈને કરણી હિંગળા કરણી બની રીધાબાઈ બની અને તારા આંગણામાં આવું તો કે માં તો હું ભાગ્યશાળી કહેવા માં અને પછી કરણીજી કહેવાય છે કે સસી દીકરી તરીકે અવતાર 21 મહિને માં ઉદરમાં રહ્યા જનેતાના ઉદરમાં દેવલબાઈના ઉદરમાં આઈ કરણીજી 21 મહિના ઉદરમાં રહ્યા અને 21 મહિને આઈ કરણીજીનો જન્મ થયો અને એની ફૂઈ ભુવા જે આપણે કહેવાય એટલે મેહાજીના બેન આવ્યા એને એમ કે દીકરો આવશે હું રાજી થઈશ અને દીકરીનો જન્મ થયો અને આમ કરીને ટપલી મારી નાની દીકરીને રીધુને કરણીને હુવરે હુતેલી અને આમ માથામાં ટપલી મારી ફૂઈ હગી ફૂઈ આમ કરીને આમ ટપલી મારી કે આ છઠ્ઠી દીકરી જ આવે છે મારા ભાઈને ત્યાં એમ ન કર્યું ઘર ભાળી ગયું આમ ટપલી મારી માતાજીના વાળ હુતે આમ માથામાં પૂરી એડી નહીં આમ હાથ થઈ ગયો એમને હાથ રહ્યો ફૂઈનો કાયમના માટે રાંટો હાથ થઈ ગયો તો ભલા માણસ એવી ભગવતી છે જન્મતાની વેદ એ હાથ વાંકો થઈ ગયો ફૂઈ તો પછી વૈયા ગયા આટો દઈને ઘરે 5 વર્ષે પાછા ભાઈને ત્યાં આટો દેવા આવ્યા અને 5 વર્ષની ઉંમર થઈ ગઈ આઈ કરણીજીની અને ફૂઈ પોતે માથું વળી દે ફૂઈ કરણીજીને માથું વળી દેતા હતા આમામાં એ માથું વળે 5 વર્ષના આઈ કરણીજી નામ તો રીધું હતું એ રીધુબાઈ એટલે કરણી એટલે રીધાબાઈ 5 વર્ષની ઉંમરને પોતાની ફૂઈ આમ માથું ઓળી દે કાંકીથી કાંસીથી એમાં માથું એક હાથે ઓળે ને એક હાથ આમ એટલે કે ભુવા આપકો એક આપકા એક હાથ એસે ક્યું રહેતા હે તમારો એક હાથ આમ કેમ રહે છે કે હું તું ઈ તારે કારણે કે તારું જન્મ થયું હું ઠપાટ મારવા ગઈ કે આમ થઈ ગયું કઈ ખબર નહીં રગમાં કઈક મારે જોરથી મારવા ગઈ તો થઈ ગયું તઈ કીધું કે જોરથી મારવા ગઈ નથી થઈ ગયું મને મારવા આવ્યા હતા ને એટલે થઈ ગયું આમ હાથ પકડી અને આમ કર્યો ઇતિહાસ સાક્ષી પુરુષ એક ફૂઈનો હાથ હતો એવો થઈ ગયો તો 5 વર્ષ પછી હતો એવો થઈ ગયો તો ઈ માં કરણી છે કરણીજીની કથા થાય આ વાતમાં ખાલી નહીં આ તો હું થોડી થોડી આપને ઝાંખી કરાવું છું એટલે ભક્તો સુધી એક એક માણા સુધી ફુગે હળાહળ કળિયુગમાં આજ પણ તમે જાઓ તો પ્રમાણ મળે વિજ્ઞાન આવ્યું પ્લેગનો જ્યારે રોગ નીકળ્યો મારે ઘોડે જરૂરી એટલે દુહાસંદમાં મારે થોડું વાત સાથે અમે બધાય કલાકારોને ન્યાય પણ મળે મારી પાસે એટલી વાતો છે તમે કોઈક વિષય આપી દો મને કે તમારે ફલાણા વિષય ઉપર બોલવાનો બીજો વિષય ન આવે આખી રાત પ્રોગ્રામ પૂરો ન કરી દઉં તો ચારણ નહીં ભલા માણસ આ તો માની કૃપા છે કહેવાનો અર્થ મારો મારા માટે નથી કહેતો પણ ચારણત્વ માટે હું કહું છું ભવરદાનભાઈ ચારણત્વ માટે એમ કહું છું કે એ છે આપણું સાહિત્ય દરિયો છે વાંચવાનો ટૂટો છે શીખવાનો ટૂટો છે બોલવાનો ટૂટો છે જ નહીં એટલે હું તો થોડું થોડું તમને વચ્ચે વચ્ચે ઘોળે થતો જાય વિષય માતાજીનો છે માની કથા છે એના ઉપર બોલતા બોલતા મારે તમને અહીંયાથી કહેવું છે એટલે કહેવાનો અર્થ છે કે વિજ્ઞાન જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો પ્લેગ નામનો રોગ આખી દુનિયામાં અને નક્કી કર્યું બધા હાહોના દેશના સરકારો કોઈના ઘરમાં એક પણ ઉંદર ન રહેવો જોઈએ ગમે ત્યાંથી પકડી વગડામ નાખ્યા હો દવાઓ નાખી દો મારો ઉંદર હશે ત્યાં પ્લેગ થાય એ વખતે ખાસ સાયન્સની વિદેશથી ટીમ આવી કે કરણી મંદિરે 25,000થી વધારે ઉંદરો ફરી રહ્યા છે તો માણસનું હૂડ નીકળી જાય કે આખા દેશનું આનું કંઈક કરવું જોશે આવ્યા એનું જીન્સ તપાસ્યું એની લેબોરેટરી થઈ લોહીની એનું જીન્સ વિજ્ઞાને કીધું અહીં બોલું છું અત્યારે બધું નેટથી લઈને પુસ્તકોથી લઈને સાયન્સથી લઈને મળે છે જાણી લેજો એમને નથી કહેતો વૈજ્ઞાનિકોની આંખો મોટી થઈ ગઈને એણે કીધું વર્લ્ડમાં દુનિયામાં જેટલી ઉંદરની પ્રજાતિ છે એનું જે જીન્સ છે એનું બ્લડ છે એના જીન્સના જે બધા બધા જે આપણે કહેવાય છે એની અંદરના જે કાંઈ કણ હોય કે જે કાંઈ અંદરની સિસ્ટમ હોય એ બધી પ્રજાતિ છે એનાથી દેશનો મંદિરના ઉંદર બીજા જ છે આ ઉંદર ક્યાંય ધરતીમાંથે બીજે છે જ નહીં આ તો તત્વ જ કાંઈક બીજું છે આમાં પ્લેગ ન થાય અને 1-2-5 ઉંદરનું એઠું ખાવતો રોગ થાય ત્યાં 25,000 ઉંદર
બુંદી દૂધ ને બધું ખાતા હોય એમાં પ્રસાદ પીતા હોય એનો તમે પ્રસાદ લ્યો રૂવાડામાંથી રોગ વયો જાય આવા પ્રમાણ તો 21મી સદીમાં અમારી કરણી આપે છે અમારી માં આપે છે એટલા માટે